નમસ્કાર, ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલમાં હું ડૉક્ટર ધારા તમારું સ્વાગત કરું છું. આજે હું તમને એ જણાવીશ કે જો મસાલામાં ભેળસેળ હોય તો એની તપાસ ઘરે 5 મિનિટમાં કેવી રીતે કરી શકાય. લાલ મરચાંના પાવડરમાં કૃત્રિમ કલર, ઈંટનો પાવડર, ભૂસું અને સ્ટાર્ચ જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. એક કાચના ગ્લાસમાં પાણી લઈ એમાં 1 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરો. ભેળસેળ વગરનું લાલ મરચું ગ્લાસમાં તળીએ બેસી જાય છે, જ્યારે ભૂસું પાણીની ઉપર તરે છે. જો આ મરચામાં કલર ઉમેરવામાં આવ્યો હોય તો આ પાણીનો કલર ચેન્જ થઈ જશે. જો ઈંટનો પાવડર ઉમેરવામાં આવ્યો હોય તો પાણીનો કલર લાલ ભૂરો થઈ જશે. હકીકતમાં શુદ્ધ લાલ મરચું પાણીમાં ઓગળતું નથી. લાલ મરચામાં સ્ટાર્ચ છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે લાલ મરચાના પાવડરમાં ટિંચર આયોડીનના કેટલાક ટીપા ઉમેરો. જો એ નીલા રંગનું થઈ જાય તો એમાં સ્ટાર્ચ છે. આ સિવાય રેડ ઓક્સાઇડ અને રોડામાઇન બી ની ભેળસેળ પણ લાલ મરચામાં કરવામાં આવે છે, પરંતુ આ ટેસ્ટ માટે કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડે છે. આ માટે ઘરે આ ટેસ્ટ નથી કરવામાં આવતો. હળદરના પાવડરમાં મેટાનિલ યલો, લેડ ક્રોમેટ અને ચોક પાવડર ઉમેરવામાં આવે છે. એક કાચના ગ્લાસમાં હળદરનો પાવડર લઈ એમાં કેટલાક ટીપા પાણી અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીને એને જોરથી હલાવો. જો આ મિશ્રણનો રંગ ગુલાબી રંગ થાય તો હળદરમાં મેટાલિન બ્લુ ઉમેરવામાં આવ્યું છે. જો આ મિશ્રણમાંથી નાના નાના બુલબુલા નીકળે તો એમાં ચોક પાવડર અથવા તો પીળા રંગના સાબુના પથ્થરને ઉમેરવામાં આવ્યો છે. મેટાલિન યલ્લોનો ઉપયોગ લાડવા, મીઠાઈ અને બિરયાનીમાં કરવામાં આવે છે, જેના કારણે નોસિયા, પેટની બીમારી અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લેડ ક્રોમેટની તપાસ કરવા માટે 1 ચમચી હળદરના પાવડરને પાણીમાં ઉમેરો. જો પાણીનો રંગ બદલી જાય તો હળદરમાં ભેળસેળ છે. વોટર ટેસ્ટમાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી હળદર ઉમેરો. એને હલાવ્યા વગર થોડી વાર માટે છોડી દો. 20 મિનિટ પછી ચેક કરો. શુદ્ધ હળદર ગ્લાસમાં તળિયે બેસી જશે અને જો હળદર મિલાવટી હશે તો પાણીનો રંગ ક્લાઉડી થઈ જશે. હળદરના ગાંઠિયાને પણ એવા પદાર્થોથી લેપ કરવામાં આવે છે જેના કારણે એ વધુ આકર્ષિત દેખાય છે. આ માટે હળદરના ગાંઠિયાને એક કાગળ પર રાખીને એના ઉપર ઠંડા પાણીના થોડાક ટીપા ઉમેરો. જો એમાંથી રંગ નીકળવાનું ચાલુ થાય તો એનો મતલબ કે હળદરને પોલિશ કરવામાં આવી છે. ધાણાના પાવડરને 1 ગ્લાસ પાણીમાં ઉમેરો. જો એમાં ભૂસી ઉમેરેલી હશે તો એ પાણીની ઉપર તરશે, જ્યારે શુદ્ધ ધાણાનો પાવડર પાણીમાં નીચે બેસી જશે. ગોબર અને ચૂરા પાણીની ઉપર તરે છે અને એમાંથી દુર્ગંધ પણ આવે છે. ધાણાના પાવડરમાં મીઠાની પણ ભેળસેળ કરવામાં આવે છે. આની ટેસ્ટ કરવા માટે ધાણાના પાવડરને 5 ml પાણીમાં મિક્સ કરો. એમાં સિલ્વર નાઇટ્રેટના કેટલાક ટીપા ઉમેરો. સફેદ અવક્ષેપ બાકી રહે તો એમાં મીઠું ઉમેરવામાં આવ્યું છે. જીરાનો પાવડર અથવા તો આખા જીરામાં લાકડાનું ભૂસું, કોલસાની રાખ અને સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરા પાવડર ઉમેરીને એને કેટલીક મિનિટ સુધી રહેવા દો. ભેળસેળ વાળું જીરું ઉપર તરવા માંડશે, જ્યારે શુદ્ધ મસાલા ગ્લાસમાં નીચે બેસી જશે. આખા જીરામાં ભેળસેળ માટે થઈને ઘાસના બીજને કોલસાની ધૂળ સાથે મિક્સ કરવામાં આવે છે. આની તપાસ કરવા માટે તમારી બંને હાથની હથેળીઓની વચ્ચે જીરું લઈ એને ઘસો. જો હથેળીઓ કાળી થઈ જાય તો એનો મતલબ જીરામાં ભેળસેળ છે. તમે જીરાની જેમ જ ધાણાનો ટેસ્ટ કરી શકો છો. રાઈના દાણામાં ઓર્ગેમોનના બીજ ઉમેરવામાં આવે છે. કેટલાક દાણાને દબાવીને અથવા તો કૂટીને તમે ઓર્ગેમોનના બીજની તપાસ કરી શકો છો. આ બીજ બહારથી કરચલી વાળા અને અંદરથી સફેદ હોય છે, જ્યારે રાઈના બીજ બહારથી લીસા અને અંદરથી પીળા હોય છે. હિંગમાં પથ્થરનો પાવડર ઉમેરવામાં આવે છે. શુદ્ધ હિંગની તપાસ માટે એને પાણીમાં ઉમેરો. જો હિંગ શુદ્ધ હશે તો કોઈ અવશેષ નહીં રહે. જો હિંગમાં મિલાવટ નહીં હોય તો એક ઘોલ બની જશે. પણ ભેળસેળ વાળા હિંગના પાણીમાં નીચે અવશેષ અથવા માટી જામી જાય છે. મીઠામાં ચોકનો પાવડર ઉમેરવામાં આવે છે. મીઠાની તપાસ માટે એને 1 ગ્લાસ પાણીમાં ઉમેરો. શુદ્ધ મીઠું પાણીમાં ઉગળી જાય છે, જ્યારે ભેળસેળ વાળા મીઠાને કારણે પાણીનો રંગ સફેદ થઈ જાય છે અને કચરા પાણીમાં તરે છે. મીઠામાં આયોડીન છે કે નહીં એની તપાસ કરવા માટે 1 બટેટા કાપીને એના ઉપર મીઠાના કેટલાક ટીપા ઉમેરીને 1 મિનિટ સુધી રહેવા દો. એના પર 2 ટીપા લીંબુનો રસ ઉમેરો. આયોડીન વાળા મીઠાને કારણે બટેટાનો કલર બ્લુ થઈ જાય છે
જ્યારે સામાન્ય નમકનો કલર બ્લુ નથી થતો. મસાલા ખરીદતા પહેલા એમાં ભેળસેળથી બચવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા મસાલા ના ખરીદો, કેમ કે એમાં ભેળસેળની શક્યતા વધી જાય છે. પેકિંગ વાળા મસાલા પર FSSAI નો માર્ક જરૂરથી ચેક કરો, કેમ કે એમને બેઝિક સેફટી પ્રોટોકોલ ફોલો કરવા પડે છે. હેલ્થ માટે ઉપયોગી આ વિડીયોઝ જરૂરથી જોજો. તમારી હેલ્થ રિલેટેડ સમસ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને ડાયટ, યોગા અને આયુર્વેદા ચેનલને સપોર્ટ કરો. નવો વિડીયો સૌથી પહેલા જોવા માટે બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, ટેક કેર.